ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગતા રાજકીય પક્ષ એક્ટિવ મોડમાં છે. ઢસા, ગઢડા અને બોટાદ પ્રવાસે ગુજરાત કોંગ્રેસના ચાણક્ય શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા. ઢસા હિંમતભાઈ કટારિયાના ફાર્મ ખાતે મુલાકાત કરી, ત્યારબાદ ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરીને બોટાદ જિલ્લા કોંગ્રેસના કાર્યાલયના ઉદઘાટનમાં આવી પહોંચ્યા હતા. અહીં ઉદઘાટનના પ્રસંગમાં શક્તિસિંહ ગોહિલ દ્વારા આકરા પ્રહાર કર્યા હતા. ભારત માતા કી જય. ભારત માતા કી જય. કોંગ્રેસ જિંદાબાદ. કોંગ્રેસ જિંદાબાદ. થેન્ક યુ. હાલ પાછો થન ભઈ શું હતું इस धरती पे किसने जन्म लिया. આજે ખાસ કરીને બોટાદ જિલ્લાનો પ્રવાસ મેં રાખેલો છે. અમારા બોટાદના કોંગ્રેસ પરિવારના મિત્રોએ કાર્યાલય બનાવ્યું છે અને કાર્યાલયના ઉદ્ઘાટન નિમિત્તે આવવાનું થયું છે. ત્યારે ગઢડામાં પણ ભગવાન સ્વામિનારાયણના મંદિરો, અહીંયા નવું મંદિર જૂનું મંદિર બંને આવેલા છે, એના દર્શને જવાનું. ગઢડા શહેરના કાર્યકરોને આગેવાનોને અહીંયા મળવાનું થયું. એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી કામ કરી રહી છે. જે રીતે ગુજરાતમાં ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું, મોટા ઉદ્યોગપતિઓ અબજોપતિ થયા, પરંતુ જે ગુજરાત વિકાસમાં અગ્રેસર હતું, જે ગુજરાતમાં ગરીબ અને શ્રીમંત વચ્ચેની ભેદરેખા ઓછી થતી હતી, ત્યાં આજે રોજે રોજ પેપર ફૂટે. ખૂબ મહેનત કરનારો યુવાન છે, પેપર ફૂટવાના કારણે જે સ્પર્ધાત્મક પરીક્ષામાં જે લાયક હોય એ ન થાય અને પેપર ફોડનાર લોકો છે એ ભાજપના મોટા માથાઓ હોય, સરકારી કર્મચારી હોય, કામ કરનાર મહેનતકશ આપણો ખેડૂત ભાઈ હોય, માલધારી હોય તો એના ગૌચરો છે મોટા ઉદ્યોગપતિને અપાઈ ગયા, અને જે હાલત માલધારી ભાઈઓની થઈ એ પણ ખરાબ થઈ, નાનો વેપારી નાના દુકાનદારથી માંડીને આમ ગુજરાતી તકલીફમાં છે. ત્યારે એક રચનાત્મક જવાબદાર એજન્ડા સાથે કોંગ્રેસ પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં પણ જશે. ગુજરાત કોંગ્રેસના એક ધારાસભ્ય કહી રહ્યા છે કે પંજાબ રાજસ્થાનના કોંગ્રેસના ધારાસભ્યએ કીધું છે ગુજરાતના 3 ધારાસભ્યો 10 ધારાસભ્યો ઉપર ભાજપને નજર છે. શું કહેશો? જો તમે સારા કામ કરતા હો, જો તમારી નીતિમત્તા બરાબર હોય અને તમારા પક્ષને જ તમે મજબૂત માનતા હો, તો જે કાલ સુધી તમને ગાળો દેતા હોય એને લાવીને તમારે શું કામ તમારા પક્ષમાં લેવા પડે? શું કામ એને મિનિસ્ટર બનાવવા પડે? આ જ બતાવે છે કે ભાજપ કામ નહીં, કારનામા કરે છે, અને કારનામાના નામે મત મળતા નથી. એટલે શામ દામ દંડ ભેદ કરી અને કોંગ્રેસના આગેવાનોને તોડીને લઈ જઈને મહેનતકશ ભાજપના કાર્યકર્તાઓને પાયામાં ધરબી દઈને બહારથી લાવેલાના નામે મતોનું રાજકારણ કરે છે. પરંતુ વારંવાર રાજસ્થાનના કોંગ્રેસના ધારાસભ્યએ કીધું છે ગુજરાતના 3 ધારાસભ્યો 10 ધારાસભ્યો ઉપર ભાજપને નજર છે. શું કહેશો? જો તમે સારા કામ કરતા હો, જો તમારી નીતિમત્તા બરાબર હોય અને તમારા પક્ષને જ તમે મજબૂત માનતા હો,
तो जे काल सुधी तमने गाळो देता होय एने लावीने तमारे शुं काम तमारा पक्षमां लेवा पड़े, शुं काम एने मिनिस्टर बनावा पड़े। आज बतावे छे के भाजप काम नहीं कारनामा करे छे, अने कारनामाना नामे मत मळता नथी, એટલે શામ દામ દંડ ભેદ કરી અને કોંગ્રેસના આગેવાનોને તોડીને લઈ જઈને મહેનતકશ ભાજપના કાર્યકર્તાઓને પાયામાં ધરબી દઈને બહારથી લાવેલાના નામે મતોનું રાજકારણ કરે છે, પરંતુ વારંવાર એકની એક ચાલ સફળ નથી થતી હોતી। ગુજરાતના લોકો આ નાટક જોવે છે। નરેશભાઈ રાજકારણમાં આવે છે, આપની પ્રતિક્રિયા શું? ચોક્કસ સારા લોકોની રાજકારણમાં જરૂર હોય છે, અને મારા તો અંગત મિત્ર છે, એમની સાથે ઘણા વર્ષોથી નાતો રહ્યો છે। કોઈ પણ સારી વ્યક્તિ આવશે તો રાજકારણમાં કોઈ વેક્યુમ નથી રહેતું, સારો માણસ આવશે તો એ ખરાબને આવતો રોકી શકાશે। આપની દ્રષ્ટિએ શું લાગે, નરેશભાઈ કોના, કોંગ્રેસના, ભાજપના કે આપના? નરેશભાઈ અત્યારે પોતે એક સામાજિક કામ કરી રહ્યા છે, જે યોગ્ય સમયે જે પાર્ટીમાં જોડાય એ એમનો પોતાનો નિર્ણય હોઈ શકે। અમારા સાથે અંગત નાતો પણ છે, અને કોંગ્રેસની વિચારધારા સાથે, કોંગ્રેસના મિત્રો સાથે એમની એક આત્મીયતા રહી છે, અને હવે તો જરૂર એમનું સ્વાગત રહેશે। કાશ્મીર મૂવી જે ચાલી રહ્યું છે એ વિશે આપ શું કહેશો? હું ચોક્કસ કહીશ કે આ જે મૂવી છે એના માટેનો જે પ્રચાર ચાલી રહ્યો છે, સત્ય હકીકત એ છે કે ભારતીય જનતા પાર્ટી જે સરકારને ટેકો આપતી હતી, ભાગીદાર હતી, એવી કેન્દ્રની સરકાર જનતા પક્ષની હતી, ત્યારે કાશ્મીરમાં પંડિતોનું પલાયન થયું। ભાજપે ત્યારે એને ટેકો પાછો ન ખેંચ્યો કે કાશ્મીરના પંડિતો માટે એક શબ્દ ભાજપ ન બોલ્યું। એ રાજીવ ગાંધી હતા જેમણે સંસદ ઘેરાવોનો કાર્યક્રમ કાશ્મીરના પંડિતો પર થતા દમનની વિરુદ્ધમાં આપ્યો હતો। સોનિયા ગાંધીજી અને મનમોહનસિંહજીના આગેવાનીવાળી યુપીએ સરકાર આવી તો કાશ્મીરમાં જે વિસ્થાપિતો હતા, જે પંડિતો હતા, જે હિન્દુઓ હતા, એમના માટે ચોક્કસ સરકારી નોકરીઓમાં અનામત જગ્યાઓ એ કોંગ્રેસ પાર્ટીએ રાખવાનો પ્રયત્ન કર્યો। એ પછી ભાજપ આવી, જેને ખૂબ ગાળો આપતા હતા કે આ હિન્દુઓ ઉપર અત્યાચાર કરવામાં મુફ્તી સૈયદ મહેબૂબા મુફ્તી જવાબદાર છે અને પીડીપી જવાબદાર છે, એમની સાથે જ પહેલાં બાપ સાથે અને પછી દીકરી સાથે સરકાર ભાજપે બનાવી હતી। એટલે ભાજપ એ તકવાદી છે, એ નથી રામના, એ નથી રહીમના, એ માત્ર પોતાની વોટ બેંકના છે। રામનો મરે કે રહીમનો મરે, ભાજપની વોટ બેંક ભરે, આજ એનો સિદ્ધાંત છે।